આ રમણભાઈની જ દેણ છે કે રોજિંદા જીવનમાં જરૂર પડતી સરકારી સેવાઓ આજે વિજાપુરની જનતા માટે ઝડપી અને સરળ બની છે, જે શક્ય બન્યું છે કંઈક આ રીતે. રૂપિયા 95 લાખના ખર્ચે બન્યું સબ રજિસ્ટ્રાર બિલ્ડિંગ. રૂપિયા 5 કરોડના ખર્ચે ગ્રામ પંચાયતો બની ડિજિટલ ઈ ગ્રામ પંચાયત. રૂપિયા 2.2 કરોડના ખર્ચે નવી ગ્રામ પંચાયતના મકાનોના વિકાસ કામ થયા. રૂપિયા 2.40 કરોડના ખર્ચે નવું તાલુકા પંચાયત બિલ્ડિંગ પણ મંજૂર થઈ ચૂક્યું છે. સાથે જ વિજાપુરની જનતાને કાયદાકીય સગવડ સાથે સ્થાનિક સુરક્ષા અનુભવે તે માટે ખરોડ, વસઈ અને લાડોલ મુકામે 2 કરોડ રૂપિયાના ખર્ચે નવા પોલીસ સ્ટેશન બન્યા તથા તાલુકા કક્ષાએ 3 અને મુખ્ય વિજાપુર પોલીસ મથક કાર્યરત કરવામાં આવ્યા છે. વિજાપુરમાં વિકાસ બોલે છે, રમણભાઈનું કામ બોલે છે. ભાજપ સરકાર ભરોસાની સરકાર.